તમારી યોજનાઓ તમારા વિઝન તમારા સૌનો જુસ્સો જોઈને મારો ઉત્સાહ પણ અનેક ગણો વધી ગયો છે સાથીઓ આજે દેશના બે મહાન સપૂત ભારત રત્ન શ્રી જયપ્રકાશ નારાયણજી અને ભારત રત્ન

આપણને આજે પણ એટલી જ પ્રેરણા પૂરું પાડી રહ્યું છે હું શ્રી જયપ્રકાશ નારાયણજીને અને નાનાજી દેશમુખજીને નમન કરું છું હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું સાથીઓ એકવીસમી સદીનું ભારત આજે જે અભિગમ સાથે આગળ ધપી રહ્યું છે અને જે સુધારા કરી રહ્યું છે તેનો આધાર છે ભારતનો તેના સામર્થ્ય પરનો અતૂટ વિશ્વાસ ભારતનું સામર્થ્ય કોઈ પણ દેશની તુલનામાં સહેજ પણ ઓછું નથી આ સામર્થ્યથી આગળ જતા લડી શકે તેવા તમામ અવરોધો દૂર કરવા તે અમારી સરકારની જવાબદારી છે અને તેના માટે સરકાર કોઈ કસર છોડશે નહીં બાકી નહીં છોડ રહી સ્થાપના કરવા બદલ હું આપ સૌને ફરી એકવાર અભિનંદન પાઠવું છું હું શુભેચ્છાઓ વ્યક્ત કરું છું સાથીઓ જ્યારે આપણે સ્પેસ ક્ષેત્રે સુધારાની વાત કરીએ છીએ ત્યારે આપણો અભિગમ ચાર સ્તંભ પર આધારિત હોય છે પ્રથમ ખાનગી ક્ષેત્રને ની આઝાદી બીજું સરકારની સહાયક બનવાની ભૂમિકા ત્રીજું ભવિષ્ય માટે યુવાનોને તૈયાર કરવા અને ચોથું સ્પેસ ક્ષેત્રને સામાન્ય માનવીની પ્રગતિના સાધન તરીકે સ્તંભનો પાયો જ અસાધારણ સંભાવનાઓના દ્વાર ખોલે છે સાથીઓ તમે એ વાત પણ માનશો કે અગાઉ સ્પેસ ક્ષેત્રનો અર્થ થતો હતો સરકાર પરંતુ અમે આ માનસિકતા બદલી નાખી છે અને પછી સ્પેસ ક્ષેત્રમાં ઇનોવેશન માટે સરકાર સ્ટાર્ટઅપ એકબીજા સાથે સહયોગ કરીને સ્પેસનો મંત્ર આપ્યો આ નવી વિચારધારા નવો મંત્ર એટલા માટે જરૂરી છે કે ભારત માટે આ સંકુચિત પ્રકારના ઇનોવેશનનો સમય નથી આ સમય છે અપવાદ રૂપ ઇનોવેશન અને ત્યારે જ શક્ય બનશે કે જ્યારે સરકાર સંચાલન કરનાર તરીકે નહીં પણ શક્ય બનાવનાર તરીકેની ભૂમિકા નિભાવશે એટલા માટે આજે સંરક્ષણ ક્ષેત્રથી માંડીને સ્પેસ ક્ષેત્ર સુધી સરકાર પોતાની નિપુણતાનો લાભ આપી રહી છે ખાનગી ક્ષેત્ર માટે લોન્ચપેડ ઉપલબ્ધ કરી રહી છે આજે ઇસરોની સુવિધાઓને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લી મૂકવામાં આવી રહી છે હવે એવું નિશ્ચિત કરવામાં આવશે કે આ ક્ષેત્રમાં પણ જે ટેકનોલોજીનું સંવર્ધન થઈ ચૂક્યું છે તે ખાનગી ક્ષેત્રને પણ તબદીલ કરવામાં આવે આપણા જે યુવાન ઇનોવેટર્સ છે તેમને સાધનો ખરીદવા માટે સમય અને ઉર્જાનો ખર્ચ કરવો પડે છે એટલા માટે સરકાર સ્પેસ એસેટ અને સર્વિસીસ માટે સંયોજક તરીકેની ભૂમિકા નિભાવશે સાથીઓ ખાનગી ક્ષેત્રની સામેલગીરીને સુગમતા પૂરી પાડવા માટે દેશમાં ઇન સ્પેસ ક્ષેત્રની સ્થાપના પણ કરવામાં આવી છે ઇન સ્પેસ ક્ષેત્ર સાથે જોડાયેલી તમામ બાબતો માટે એક સિંગલ વિન્ડો સ્વતંત્ર એજન્સી તરીકે કામ કરશે તેનાથી ખાનગી ક્ષેત્રની કંપનીઓને તેમના પ્રોજેક્ટ્સને વધુ ગતિ આપી શકાશે સાથીઓ આપણું સ્પેસ સેક્ટર એકસો ત્રીસ કરોડ દેશવાસીઓની પ્રગતિનું એક મોટું માધ્યમ છે આપણા માટે સ્પેસ ક્ષેત્ર એટલે સામાન્ય માનવી માટે બહેતર મેપિંગ ઇમેજિન અને કનેક્ટિવિટીની સુવિધા આપણા માટે સ્પેસ ક્ષેત્ર એટલે ઉદ્યોગ સાહસિકો માટે શિપમેન્ટથી માંડીને ડિલિવરી સુધીની બહેતર ઝડપ સ્પેસ ક્ષેત્ર એટલે ખેડૂતો અને માછીમારો માટે બહેતર આગાહી બહેતર સુરક્ષા અને આવક અમારા માટે સ્પેસ ક્ષેત્રનો અર્થ

કારણ કે આજે દેશનું વિઝન સ્પષ્ટ છે અને આ વિઝન છે આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર એક વિઝન જ નહીં પણ સારી તે વિચારાયેલ સુઆયોજિત સંકલિત આર્થિક વ્યૂહરચના પણ છે એક એવી વ્યૂહરચના કે જે ભારતના ઉદ્યોગોના ભારતના યુવાનોના કૌશલ્યની ક્ષમતાઓ નિપુણતાને આધાર બનાવીને ભારતને ઇનોવેશન્સનું વૈશ્વિક કેન્દ્ર બનાવે એક એવી વ્યૂહરચના કે જે વૈશ્વિક વિકાસમાં મોટી ભૂમિકા નિભાવે ભારતના માનવ સ્ત્રોતો અને પ્રતિભાઓની પ્રતિષ્ઠા વિશ્વ સ્તરે વધારે અને એટલા માટે ભારત આજે પોતાને ત્યાં નિયમન લક્ષી વાતાવરણ તૈયાર કરી રહ્યું છે એમાં એ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે દેશ હિત અને સહયોગીઓનું હિત એમ બંનેને અગ્રતા આપવામાં આવે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભારતે સંરક્ષણ કોલસા અને માઇનિંગ જેવા ક્ષેત્રો જ ખુલ્લા મૂક્યા છે જાહેર ક્ષેત્રના એકમો બાબતે એક સ્પષ્ટ નીતિ સાથે આગળ ધપવામાં આવી રહ્યું છે અને જ્યાં સરકારની જરૂર નથી એવા વધુ ક્ષેત્રને ખાનગી સાહસો માટે ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે હમણાં જ એર ઇન્ડિયા સાથે જોડાયેલો નિર્ણય કરવામાં આવ્યો છે તે અમારી કટિબદ્ધતા અને ગંભીરતા દર્શાવે છે સાથીઓ વર્ષોમાં અમારું ધ્યાન ટેકનોલોજી સાથે જોડાયેલા સંશોધન અને વિકાસની સાથે તેને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું રહ્યું છે વીતેલા સાત વર્ષમાં તો સ્પેસ ટેકનોલોજીને અમે લાસ્ટ માઇલ ડિલિવરી લીકેજ ફ્રી અને પારદર્શક શાસનનું મહત્વનું સાધન બનાવ્યું છે ગરીબોના ઘર સડકો અને અન્ય માળખાકીય યોજનાઓમાં જીઓ ટેગિંગનો ઉપયોગ હોય કે સેટેલાઇટ તસવીરો મારફતે વિકાસ કાર્યોનું મોનિટરિંગ કરવાનું હોય ફસલ વીમા યોજના હેઠળ ઝડપથી દાવાનો નિકાલ કરવાનો હોય કે વીઆઈસી સિસ્ટમથી કરોડો માછીમારોને મદદ કરવાની હોય કે પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેનું આયોજન હોય આવા તમામ સ્તરે શાસનને સક્રિય અને પારદર્શક બનાવવામાં હવે ટેકનોલોજી મદદ કરી રહી છે સાથીઓ ટેકનોલોજી જ્યારે તમામ લોકો માટે ઉપલબ્ધ હોય ત્યારે કેવા પરિવર્તન થઈ શકે છે તેનું વધુ એક ઉદાહરણ ડિજિટલ ટેકનોલોજી છે આજે ભારત જો દુનિયાના ટોચના ડિજિટલ અર્થતંત્રો એક હોય તો તેનું મોટું કારણ એ છે કે આપણે ડેટાની તાકાત ગરીબમાં ગરીબ વ્યક્તિને સુલભ કરાવી શક્યા છીએ એટલા માટે આપણે જે અદ્યતન ટેકનોલોજી માટે સ્પેસ ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યા છીએ તેવા નાગરિકોને પણ ત્યારે છેલ્લા ક્રમે ઊભા છે આપણે યાદ કરવાના છે કે ટેકનોલોજી મારફતે આપણે દૂર દૂરના ગામડાના ગરીબમાં ગરીબને ઉત્તમ રિમોટ હેલ્થ કેર બહેતર વર્ચ્યુઅલ શિક્ષણ કુદરતી આપત્તિથી બહેતર અને અસરકારક સુરક્ષા જેવા ઉપાયો દેશના દરેક વર્ગ દરેક ખૂણા સુધી પહોંચાડવાના છે અને આપણે સૌ જાણીએ છીએ કે તેમાં સ્પેસ ટેકનોલોજીનું ખૂબ મોટું યોગદાન હોઈ શકે છે સાથીઓ ભારતની ગણના દુનિયાના એવા થોડાક દેશોમાં થાય છે કે જેમની પાસે અંતરિક્ષમાં એન્ડ ટુ એન્ડ ક્ષમતા છે આપણે સ્પેસ ટેકનોલોજીના તમામ પાસાઓ જેવા કે સેટેલાઇટ્સ લોન્ચ વ્હીકલ્સ એપ્લિકેશનથી માંડીને ઇન્ટરપ્લેટેનરી મિશનમાં નિપુણતા હાંસલ કરી છે આપણે કાર્યક્ષમતાને પોતાની બ્રાન્ડનો મહત્તમ હિસ્સો બનાવી છે આજે આપણે માહિતી યુગમાંથી અંતરિક્ષ યુગ તરફ આગળ ધપી રહ્યા છીએ ત્યારે કાર્યક્ષમતાની આ બ્રાન્ડ વેલ્યુ આપણને વધુ સશક્ત બનાવે છે સ્પેસ એક્સપ્લોરેશનની પ્રક્રિયા હોય કે પછી સ્પેસ ટેકનોલોજીની ઉપયોગિતા હોય આપણે કાર્યક્ષમતા અને પોસાય તેવી બાબતોને નિરંતર પ્રોત્સાહિત કરતા રહ્યા છીએ આપણી તાકાત મારફતે જ્યારે આપણે આગળ વધીશું તો વૈશ્વિક સ્પેસ સેક્ટરમાં આપણી ભાગીદારી વધવાનું નિશ્ચિત છે આપણે હવે સ્પેસ કોમ્પોનન્ટના સપ્લાયરથી આગળ વધીને એન્ડ ટુ એન્ડ સ્પેસ સિસ્ટમ્સની સપ્લાય ચેઇનનો હિસ્સો બનવાનું છે તે આપ સૌની તમામ સહયોગીઓની ભાગીદારી વડે જ શક્ય બની શકશે એક પાર્ટનર તરીકે સરકાર દરેક સ્તરે ઉદ્યોગને યુવા ઇનોવેટર્સને સ્ટાર્ટઅપ્સને સહયોગ પૂરો પાડી રહી છે અને આગળ પણ ધપાવતી રહી છે સાથીઓ સ્ટાર્ટઅપ્સની એક મજબૂત વ્યવસ્થા વિકસિત કરવા માટે ખૂબ જ જરૂરી બની રહે છે આ એક કે જ્યાં વ્યાપક સંપર્ક માટે લોકો દ્વારા નિયંત્રિત પ્લેટફોર્મ સરકાર બનાવે છે અને પછી તેને ઉદ્યોગ અને એકમો માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ પાયાના પ્લેટફોર્મ ઉપર ઉદ્યોગ સાહસિકો નવા ઉપાયો શોધી શકે છે ડિજિટલ ચૂકવણી માટે સરકારે સૌથી પહેલા યુપીઆઈ પ્લેટફોર્મ બનાવ્યું અને આજે પ્લેટફોર્મ ઉપર સ્પિનટેક સ્ટાર્ટઅપ્સનું સશક્ત નેટવર્ક બની રહ્યું છે સ્પેસ ક્ષેત્રમાં પણ સમાન પ્રકારના અભિગમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે ઇસરોની સુવિધાઓ સુધી પહોંચી શકાય ઇન સ્પેસ હોય કે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ હોય આવા દરેક પ્લેટફોર્મ પરથી સ્ટાર્ટઅપ અને ખાનગી ક્ષેત્રને મોટો સહયોગ મળી રહ્યો છે જીઓ સ્પેટિયલ મેપિંગ સેક્ટર સાથે જોડાયેલા નિયમો અને કાયદાઓને પણ તરળ કરવામાં આવ્યા છે કે જેથી સ્ટાર્ટઅપ્સ અને ખાનગી એકમો નવી સંભાવનાઓ શોધી શકે ડ્રોન્સ બાબતે પણ આવા જ પ્લેટફોર્મ વિકસિત કરવામાં આવી રહ્યા છે કે જેથી અલગ અલગ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે સાથીઓ આજે અગિયાર ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ આપણામાંથી ભારતના માર્સ મિશનની એ તસવીરોને કોણ ભૂલી શકે કે જેમાં મહિલા વૈજ્ઞાનિક આ મિશનની સફળતાનો ઉત્સવ મનાવી રહી હતી મને વિશ્વાસ છે કે સ્પેસ ક્ષેત્રમાં જે સુધારા થઈ રહ્યા છે તે મહિલાઓની સામેલગીરીને વધુ આગળ ધપાવશે સાથીઓ આજે અહીંયા તમામ સાથીઓએ અન્ય બાબતો અંગે પણ સૂચનો આપ્યા છે તમારા ઇનપુટ અને સૂચનો એવા સમય મળ્યા છે કે જ્યારે સ્પેસકોમ પોલિસી અને રિમોટ સેન્સિંગ પોલિસીને આખરી સ્વરૂપ આપવાની કામગીરી છેલ્લા તબક્કામાં છે મને વિશ્વાસ છે કે તમામ સહયોગીઓના સક્રિય પ્રયાસોથી દેશને ખૂબ જલ્દી એક બહેતર નીતિ પ્રાપ્ત થશે સાથીઓ આજે આપણે જે નિર્ણય કરીશું તેનાથી નીતિગત સુધારાઓ થશે અને તેનો પ્રભાવ આવનારી પેઢીઓ પર પણ પડશે આવનારા પચીસ વર્ષ ઉપર પણ પડશે આપણે જોયું છે કે વીસમી સદીમાં અંતરિક્ષ અને અંતરિક્ષ પર રાજ કરવાની પ્રવૃત્તિએ દુનિયાના દેશોને કેવી રીતે વિભાજીત કર્યા છે હવે એકવીસમી સદીમાં અંતરિક્ષ દુનિયાને જોડવામાં સંગઠિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે તે ભારતે સુનિશ્ચિત કરવાનું રહેશે ભારત જ્યારે આઝાદીના સો વર્ષની ઉજવણી કરશે ત્યારે ભારત જે ઊંચાઈ પર હશે તેમાં આપ સૌનું આપણા બધાનું યોગદાન ખૂબ જ મહત્વનું બની રહેશે તેવી ખાતરી સાથે આ દાયિત્વ બોધ એટલે કે સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટીની સાથે આપણે આગળ ધપવાનું છે સૌના પ્રયાસથી જ જનહિત અને રાષ્ટ્રહિતમાં અદ્યતન ટેકનોલોજી માટે અંતરિક્ષની અપાર સંભાવનાઓને આપણે નવા આકાશ સુધી લઈ જઈશું એવા વિશ્વાસ સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ